વિદ્યાર્થી મિત્રો ફરી આજે આપણે ધોરણ દસના વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ અગિયાર કબડ્ડી ભાગ બે બે અન્વયે માહિતી મેળવશું આ પહેલાંના લેક્ચરમાં આપણે કબડ્ડી વિશે સામાન્ય સમજૂતી મેળવેલી રમતના સાધનો રમતનો સમય અને ભાઈઓ તથા બહેનો માટે કબડ્ડીનું મેદાન કઈ રીતનું હોય તે બાબતેની આપણે માહિતી મેળવેલી સાથે સાથે આપણે ચડાઈ કરનાર પક્ષના કૌશલ્યો વિશે પણ માહિતી મેળવેલી આજના લેક્ચરમાં આપણે બચાવ કરનાર પક્ષના કૌશલ્યો અને રમતના નિયમો અનુસંધાને વાત કરશું બચાવ કરનાર પક્ષના કૌશલ્યોમાં પગ પકડવો હાથ પકડવો હાથ અને પગ પકડવો સાંકળ ઘેરો જેમાં એક સાંકળ ઘેરો દ્વિ સાંકળ ઘેરો સાંકળ ઘેરો અને પાંચમું કૌશલ્ય છે અર્ધચંદ્રાકાર ઘેરો પહેલું કૌશલ્ય જોઈએ તો પગ પકડવો ચડાઈ કરનાર ખેલાડી જ્યારે બચાવ પક્ષના મેદાનમાં લંઘન રેખા ઓળંગે અથવા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે બચાવ પક્ષના ખૂણા પરનો ખેલાડી બંને હાથ વડે ચડાઈ કરનારે લંબાવેલા પગને ઝડપથી ઘૂંટીમાંથી પકડે છે અને પોતાની તરફ ખેંચી હવામાં ઊંચો કરે છે જેથી ચડાઈ કરનારનું સંતુલન બગડે અને શ્વાસ તૂટે છે બીજું કૌશલ્ય છે હાથ પકડવો તમે સ્લાઇડમાં ડાબી તરફના ઉપરના ચિત્રમાં જોઈ શકો છો હાથ પકડવો જેમાં આ કૌશલ્યમાં ચડાઈ કરનારે ચડાઈ કરનાર ખેલાડી ચડાઈ કરતી વખતે જ્યારે લંઘનરેખા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે બચાવ પક્ષના ખેલાડીને સ્પર્શ થઈ શકે તે માટે પોતાના બંને હાથ આગળ રાખી લંઘનરેખા ઓળંગવાનો પ્રયત્ન કરે છે આવા સમયે તક મળતા જ ત્વરિત ગતિએ બચાવ પક્ષનો ખેલાડી ચડાઈ કરનાર ખેલાડીના કાંડાને પકડીને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્રીજું કૌશલ્ય છે હાથ અને પગ પકડવો જેમાં ચડાઈ કરનાર ખેલાડી ચડાઈ દરમિયાન જ્યારે રેખા ઓળંગવા પગ મૂકે ત્યારે પોતાના બંને હાથ પગ લંબાવેલા રાખે છે આમ પગ વડે રેખા ઓળંગવા અને બંને હાથ હલાવતા સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે આવા સમયે બચાવ પક્ષનો કોઈ ખેલાડી એક હાથ વડે તેનો પગ અને બીજા હાથ વડે હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે જેથી ચડાઈ કરનારનું સંતુલન બગડે છે ચોથું કૌશલ્ય છે સાકળ ઘેરો જેમાં ચડાઈ કરનાર ખેલાડીને ઘેરવા માટે બચાવ પક્ષના ખેલાડીઓ એકબીજાના હાથ પકડી સાંકળ બનાવી પકડવાનો પ્રયત્ન કરે છે આ કૌશલ્યમાં બચાવ પક્ષના ખેલાડીઓ અલગ અલગ પ્રકારની સાંકળ બનાવી પકડવાનો પ્રયત્ન કરે છે સાંકળના પ્રકારો જેમાં એક સાંકળ ઘેરો દ્વિસાંકળ ઘેરો અને ત્રિસાકળ ઘેરાનો સમાવેશ થાય છે જેમાં તમે ચિત્રમાં જોઈ શકો છો ઉપરની તરફ જમણી આજબાજુ બે સાકરનો ઘેરો છે નીચે ત્રણ સાકરનો ઘેરો ટાબી તરફ જોવા મળે છે એના પછી પાંચમું કૌશલ્ય જે છે બચાવ કરનાર પક્ષનું અર્ધચંદ્રાકાર ઘેરો જે તમને સ્લાઇડમાં નીચેની તરફ જમણી તરફ હાફ મૂન કવર જે લખ્યું છે તે અર્ધચંદ્રાકાર ઘેરાની પોઝિશન બના બતાવે છે જેમાં ચડાઈ કરનાર ખેલાડી ચડાઈ કરીને બચાવ પક્ષના મેદાનમાં ખૂણામાં લંઘન રેખા ઓળંગવાને બદલે વચ્ચેથી લંઘન રેખા ઓળંગવાનો પ્રયત્ન કરે ત્યારે બચાવ પક્ષના વચ્ચેના ખેલાડી દ્વારા ચડાઈ કરનારને પકડવાનો પ્રયત્ન કરે છે આવા સમયે ત્વરિત ગતિએ અર્ધચંદ્રકાર રીતે સાંકળ બનાવી ઉભેલા ખેલાડીઓ પોતાના ખેલાડીની મદદમાં બંને બાજુએથી ચડાઈ કરનાર ખેલાડીને ઘેરે છે અને સલામત રીતે પોતાના મેદાનમાં પરત જતો અટકાવે છે આ રીતે અર્ધચંદ્રાકાર ઘેરો કરવામાં આવે છે તો આ થઈ બચાવ કરનાર પક્ષના કૌશલ્યોની વાત હવે આગળ આપણે રમતના નિયમો વિશે માહિતી મેળવશું જેમાં એક દરેક ટુકડીમાં કુલ બાલ ખેલાડીઓ હોય છે જેમાં રમનાર સાત અને અવેજી પાંચ ખેલાડીઓ હોય છે બે રમત સુવાળી અને સમથળ કરેલી જગ્યામાં તેમજ મેટ્રેસીસ ઉપર પણ રમાડવામાં આવે છે નિયમ ત્રણ રમતની શરૂઆત સિક્કા ઉછાળથી કરવામાં આવે છે સિક્કા ઉછાળ બાદ જે ટુકડી વિજેતા થઈ હોય તે પોતાનું મેદાન અથવા તો પ્રથમ ચડાઈની પસંદગી કરે છે પ્રથમ અર્ધ સમયે મેદાનની ફેરબદલી કરવામાં આવે છે પ્રથમ પ્રથમ અર્ધ સમયે જેટલા ખેલાડીઓ મેદાનમાં રમતમાં હોય તેટલા જ ખેલાડીઓથી બીજા અર્ધ ભાગે રમત શરૂ કરવામાં આવશે નિયમ ચાર ચડાઈ કરનાર ખેલાડીએ પોતાના મેદાનમાંથી જ કબડ્ડી કબડ્ડી બોલવાનું શરૂ કરવાનું હોય છે નિયમ પાંચ વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને માર કરવા બદલ જે તે ટુકડીને એક ગુણ મળે છે એટલે કે માર કરનાર ટુકડીને એક ગુણ મળે છે નિયમ છ રમત દરમિયાન ચડાઈ કરનારનો ક્રમ બંને પક્ષને વારાફરથી મળે છે નિયમ સાત રમત દરમિયાન કોઈ પણ ખેલાડી ચીકણો પદાર્થ શરીર પર લગાવી શકશે નહીં નિયમ આઠ ટક્કર પહેલાં ખેલાડીના શરીરનો કોઈ હિસ્સો મેદાનની હદ બહાર સ્પર્શે તો તે આઉટ થયેલો ગણાશે પરંતુ ટક્કર દરમિયાન ખેલાડીના શરીરનો હિસ્સો મેદાન બહાર જાય પણ તેના શરીરનો કોઈ પણ ભાગ અન્ય ખેલાડીના શરીરને અડકેલો હોય અથવા તો મેદાનની અંદર હોય તો તે આઉટ થયેલો ગણાશે નહીં નિયમ નવ ચડાઈ દરમિયાન વિરુદ્ધ વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થતા ટક્કર પટ્ટી મેદાનમાં ગણાય છે નિયમ દસ આઉટ થયેલા ખેલાડી મેદાનની બહાર બનાવેલા પ્રતિક્ષા પ્રદેશમાં આઉટ થયાના ક્રમમાં બેસશે અને જેમ જેમ બાદ થયાના ગુણ પ્રાપ્ત થાય તેમ ક્રમશઃ ફરી પોતાના મેદાનમાં પ્રવેશ કરશે નિયમ કબડ્ડી શબ્દનો ઉચ્ચાર કરવામાં મોડું થાય અથવા તો ધીરે બોલવામાં આવે તો પંચ દ્વારા ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં વારંવાર આવું કરવામાં આવે તો ઈરાદાપૂર્વકની ભૂલ ગણીને સામા પક્ષને ટેકનિકલ પોઈન્ટ આપવામાં આવે છે નિયમ બાર ચઢાઈ કરનાર ખેલાડીનો વિરુદ્ધ પક્ષના મેદાનમાં કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ તૂટે તો તે આઉટ થયેલો ગણાશે નિયમ તેર વિરુદ્ધ પક્ષના ખેલાડીને બચાવ દરમિયાન ધક્કો મારી શકાશે નહીં ધક્કો મારનાર ખેલાડી આઉટ ગણવામાં આવશે નિયમ ચૌદ જે ટુકડીના તમામ ખેલાડી આઉટ થાય ત્યારે જેટલા ખેલાડી આઉટ થયા હોય તેટલા અને વધારાના બે ગુણ મળવાપાત્ર થાય છે જેને લોનના ગુણ પ્રાપ્ત થઈ થયા કહેવાય છે નિયમ પંદર ચડાઈ કરવાની તક મળતા એક સાથે એક કરતા વધારે ખેલાડી ચડાઈ કરવાનું શરૂ કરે તો પંચ તે ખેલાડીઓને પરત મોકલે છે અને તે તક પૂરી ગણવામાં આવે છે તેમજ વારંવાર આવી ભૂલ કરે તો ચડાઈ કરનાર ટુકડીને ચેતવણી આપી વિરુદ્ધ ટુકડીને ગુણ આપવામાં આવે છે ઓળંગી શકે નહીં જો ઓળંગે તો તે આઉટ થયો ગણાશે નિયમ સત્તર કોઈ પણ ખેલાડી માદક દ્રવ્યોનું સેવન કરી શકશે નહીં નંબર અઢાર આઉટ થયેલા બરતરફ થયેલા કે દોષિત થયેલા ખેલાડીઓને કે સજીવન કરી શકાય નહીં રમત દરમિયાન ચર્ચા કરવા નિયમ રમત દરમિયાન ચર્ચા કરવા કે વ્યૂહરચના બનાવવા દરેક ટુકડીને એક અર્ધ સમયમાં બે ટાઈમઆઉટ કે જે ત્રીસ સેકન્ડના હોય છે જે મળવાપાત્ર થાય છે તે ટુકડીના નાયક કે રાહર પંચને જાણ કરીને મેળવી શકે છે નિયમ રમતના સુચારુ સંચાલન માટે મુખ્ય પંચ તેમજ મદદ નિષ્પંચો હોય છે જે તમામ પ્રકારની ભૂલો તેમજ ગુણ માટે નિર્ણય કરે છે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રંગના કાર્ડ બતાવી ખેલાડીઓને સૂચના પ્રદાન કરે છે જેમાં ગ્રીન કાર્ડ બતાવી તાકીદ ચેતવણી આપવામાં આવે છે યલો કાર્ડ એટલે કે પીળા રંગનું કાર્ડ બતાવી કામચલાઉ બરતરફી કરવામાં આવે છે અને રેડ કાર્ડ એટલે કે લાલ રંગનું કાર્ડ બતા બતાવી રમત પૂરતી અથવા તો સમગ્ર સ્પર્ધા માટે બરતરફી કરવામાં આવે છે છેલ્લો નિયમ એકવીસ કબડ્ડીની સ્પર્ધામાં રમત શરૂ કરતી વખતે દરેક ટુકડીમાં સાત ખેલાડીઓ મેદાનમાં હોવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કબડ્ડીનું લેસન પૂરું કરીએ છીએ ધન્યવાદ